प्रकरण 12 प्रभु यीशुनु पुनरागमन। एक बाइबल पाठ माथी 24 एक थी 51। 24मो अध्याय। अने ईसु मंदिर माथी निकलीने मार्गे चालतो हतो त्यारे तेना शिष्यो तेने मंदिरना बांधकामो देखाड़वाने तेनी पासे आव्या। त्यारे तेने तेओने उत्तर दीधो के शू तमे ए बधा नथी देखता, हूँ तमने खचित कहूँ छू के पाड़ी नहीं नंखाय एवो एक पण पत्थर बीजा ऊपर अहीं रहेवा देवाशे नहीं। पछी जैतूनना पहाड़ पर ते बैठो हतो तेवामां तेना शिष्योए एकांतमां तेनी पासे आवीने कह्युं के ए बधुं क्यारे थशे अने तारा आववानी तथा जगतना अंतनी शी निशानी थशे ते मने कहे। त्यारे ईसुए तेओने उत्तर दीधो के सावधान रहो के तमने कोई भूलावे नहीं, केम के हूँ तो ख्रिस्त छू। एम कहता घणा मारे नामे आवशे ने तेओ घणाने भूलावशे अने लड़ाईओ तथा लड़ाईओनी अफवा तमारा सांभळवामां आवशे। पण जोजो गभराता ना, केम के ए बधुं थवानी अगत्य छे पण तेटलीथी अंत नहीं आवे, केम के प्रजा प्रजानी विरुद्ध तथा राज्य राज्यनी विरुद्ध उठशे, दुकाळो तथा मरकीओ तथा ठेकाणे ठेकाणे धरतीकंप थशे। पण ए बधा तो दुखोनो आरंभ ज छे। त्यारे तेओ तमने विपत्तिमां नाखशे ने तमने मारी नाखशे ने मारा नामने लीधे सर्व प्रजाओ तमारो द्वेष करशे અને તે વેળાએ ઘણા ઠોકર ખાશે ને એકબીજાને પરાસ્વાધીન કરશે ને એકબીજા પર વૈર નાખશે અને જૂઠા પ્રબોધકો ઘણા ઉઠશે ને ઘણાને બોલાવશે અને અન્યાય વધી જવાના કારણથી ઘણા ખરાનો પ્રેમ ઠંડો થઈ જશે પણ અંત સુધી જે કોઈ ટકશે તે તારણ પામશે અને સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારું રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે અને ત્યારે જ અંત આવશે। એ માટે ઉજ્જળની અમંગળપણાની નિશાની જે સંબંધી દાનિયલ પ્રબોધકે કહેલું છે તેને જ્યારે તમે પવિત્ર જગ્યાએ ઊભેલી જુઓ જે વાંચે તે સમજે। ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડ પર નાસી જાય, ધાબા ઉપર જે હોય તે પોતાના ઘરમાંનો સામાન લેવાને ન ઉતરે અને ખેતરમાં જે હોય તે પોતાનું લુગડું લેવાને પાછો ન ફરે અને તે દિવસોમાં જેઓ ગર્ભવતી હોય તથા જેઓ ધવડાવતી હોય તેઓને અફસોસ છે। પણ તમારું નાસું શિયાળામાં કે વિશ્રામવારે ન થાય તે માટે તમે પ્રાર્થના કરો, કેમ કે તે વેળા એવી મોટી વિપત્તિ પડશે કે તેના જેવી જગતના આરંભથી તે હમણાં સુધી થઈ નથી ને કદી થશે પણ નહીં। અને જો તે દહાડા ઓછા કરવામાં ન આવે તો કોઈ પણ માણસ બચી ન શકત, પસંદ કરેલાઓની ખાતે તે દહાડા ઓછા કરાશે। ત્યારે જો કોઈ તમને કહે કે જુઓ ખ્રિસ્ત અહીં અથવા ત્યાં છે તો તમે માનતા ના, કેમ કે જૂઠા ખ્રિસ્ત તથા જૂઠા પ્રબોધકો ઉઠશે ને એવા મોટા ચમત્કાર તથા અદ્ભુત કૃત્યો કરી દેખાડશે કે જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ બોલાવશે। જુઓ મેં અગાઉથી તમને કહ્યું છે એ માટે જો તેઓ તમને કહે કે જુઓ તે રાનમાં છે તો બહાર ન જતા, જુઓ તે ઓરડીમાં છે તો ન માનતા, કેમ કે વીજળી પૂર્વથી નીકળીને પશ્ચિમ સુધી ચમકે છે તેમજ માણસના દીકરાનું આવવું થશે, જ્યાં મૂળદું હોય ત્યાં ગીતો એકઠા થશે અને તે દહાડાઓની વિપત્તિ પછી સૂરજ તરત અંધકારરૂપ થઈ જશે ને ચંદ્ર પોતાનું અજવાળું નહીં આપે ને આકાશથી તારા ખરશે ને આકાશમાંના પરાક્રમો હલાવાશે અને ત્યારે માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે ને ત્યારે પૃથ્વી પરના સગળા કુળો શોક કરશે અને માણસના દીકરાને પરાક્રમ તથા મોટા મહિમા સહિત તેઓ આકાશના મેઘ પર આવતો દેખશે અને રણશીંગડાના મોટા અવાજ સહિત તે પોતાના દૂતોને મોકલશે ને તેઓ ચારે દિશામાંથી આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી તેના પસંદ કરેલાઓને એકઠા કરશે। હવે અંજરી પરથી તેનું દ્રષ્ટાંત શીખો, જ્યારે તેની ડાળી કુંબળી થઈ હોય છે ને પાંદડા ફૂટવા માંડે છે ત્યારે તમે જાણશો કે ઉનાળો પાસે આવ્યો છે। એમ જ જ્યારે તમે પણ તે બધા થતા જુઓ ત્યારે તમારે જાણવું કે તે પાસે એટલે બારણા આગળ જ છે। હું તમને ખચિત કહું છું કે એ બધા પૂરા નહીં થશે ત્યાં સુધી આ પેઢી ગુજરી જશે નહીં। આકાશ તથા પૃથ્વી જતા રહેશે પણ મારી વાતો જતી રહેશે નહીં, પણ તે દહાડા તથા તે ઘડી સંબંધી બાપ વગર કોઈ પણ જાણતો નથી, આકાશના દૂતો નહીં તેમજ દીકરો પણ નહીં। અને જેમ નૂના સમયમાં થયું તેમજ માણસના દીકરાનું આવવું પણ થશે, કેમ કે જેમ જળ પ્રલયની અગાઉનું વહાણમાં ચડી બેઠો ત્યાં સુધી તેઓ ખાતા પિતાને પરણતા પરણાવતા હતા અને જળ પ્રલયમાં આવીને સૌને તાણી લઈ ગયો ત્યાં સુધી તેઓ ન સમજ્યા, તેમજ માણસના દીકરાનું આવવું પણ થશે। તે વખતે ખેતરમાં બે માણસ હશે, એક લેવાશે ને બીજો પડતો મૂકાશે, બે સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે, એક લેવાશે ને બીજી પડતી મૂકાશે, માટે જાગતા રહો કેમ કે તમે જાણતા નથી કે કયા દિવસે તમારો પ્રભુ આવશે। એ પણ એ જાણો કે ચોર કહે પૌરે આવશે, એ જો ઘરધણી જાણતો હોત તો તે જાગતો રહેત ને પોતાના ઘરમાં તેને પાડવા ખાતર તેને ખાતર પાડવા ન દે। એ માટે તમે પણ તૈયાર રહો, કેમ કે જે ઘડીએ તમે ધારતા નથી તે જ ઘડીએ માણસનો દીકરો આવશે, તો જે ચાકરને તેના ધણીએ પોતાના ઘરનાને વખતસર ખાવાનું આપવા સારું પોતાના ઘરનો કારભારી ઠરાવ્યો છે તેવો વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર કોણ છે? જે ચાકરને તેનો ધણી આવીને એમ કહેતો દેખે તેને ધન્ય છે, હું તમને ખચિત કહું છું કે તે તેને પોતાની બધી સંપત્તિનો કારભારી ઠરાવશે। પણ જો કોઈ ભૂંડો ચાકર પોતાના મનમાં કહે કે મારા ધણીને આવતા વાર છે અને બીજો ચાકરને તે મારવા અને છકટાઓની સાથે ખાવા પીવા લાગે તો જે દહાડે તેની વાટ જોતો નથી તે ને જે ઘડી તે જાણતો નથી તે વખતે તે ચાકરનો ધણી આવશે અને
ને તે તેને કાપી નાખશે ને તેનો ભાગ ડોંગીઓની સાથે ઠરાવશે ત્યારે અડવું ને દાંત પીસું થશે. પ્રભુ ઈસુનું પુનરાગમન. પ્રભુ ઈસુએ શિષ્યોએ પૂછ્યું કે તારા આવવાની તથા યુગના અંતની શી નિશાની થશે તે અમને કહે. માથી 24:3. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આવવું તદ્દન નજદીક છે તથા યુગના અંતની શરૂઆત થઈ ચૂકી છે. તેની નિશાનીઓ આ પ્રમાણે છે. 1. દાનિયેલના પુસ્તકમાં રાજાના જે જગતમાં સામ્રાજ્યો સંબંધીનું જે સ્વપ્ન આવ્યું હતું તેમાંના બાબેલનું, ખાલદીઓનું સામ્રાજ્ય, માદીઓ અને ફારસીઓનું સામ્રાજ્ય અને ગ્રીસનું સામ્રાજ્ય અને તે પછી લોખંડનું રોમન સામ્રાજ્ય તે બધા પસાર થઈ ચૂક્યા છે. એટલે હવે યુગ અંતની શરૂઆત થઈ ચૂકી છે. વળી મૂર્તિમાના પગના આંગળાના 10 રાજ્યો તે પણ અત્યારે યુરોપના રોમન વિસ્તારમાંના 10 રાજ્યો EEC યુરોપનું મજિયારું બજાર યુરોપિય ઇકોનોમિક કમ્યુનિટી EEC તરીકે અસ્તિત્વમાં આવ્યું છે. જોકે અત્યારે 13 સભ્યો છે પણ આખરે 10 રહેશે તે સમય આવી ગયો છે. દાનિયેલે રાજાને જણાવ્યું કે આપ જોતા હતા એટલામાં કોઈ માણસના હાથ અડક્યા વગર એક શિલા કાપી કાઢવામાં આવી ને તેણે તે મૂર્તિની પાટલીઓ જે લોઢાની તથા માટીની હતી તેમના પર મારો ચલાવ્યો ને તેમને ભાંગીને તેમના ટુકડે ટુકડા કર્યા. ત્યાર પછી લોઢું, માટી, પિત્તળ, રૂપું તથા સોનું તમામને ભાંગીને ચૂરે ચૂરા કરવામાં આવ્યા. તે ઉનાળાના ખળામાંના ભૂંસા જેવા થઈ ગયા અને પવન તેમને એવી રીતે ઉડાડી લઈ ગયો કે તેમનું ઠામ ઠેકાણું રહ્યું નહીં. જે શિલાએ મૂર્તિને ભાંગી નાખી તેનો એક મોટો પર્વત થઈ ગયો ને તેથી આખી પૃથ્વી ભરાઈ ગઈ. દાનિયેલ 2:34-35. વગર હાથોએ કોતરેલી કાઢેલી શિલા તે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટેની ઉપમા છે અને ઈસુ ખ્રિસ્ત જગતના રાજ્યનો નાશ કરશે અને તે યરૂશાલેમમાં દાવિદની ગાદી પરથી આખી પૃથ્વી પર 1000 વર્ષનું રાજ્ય કરશે. પ્રભુ ઈસુ પૃથ્વી પર રાજ્ય કરવા આવશે તે પહેલાં નીચેના બનાવો બનશે. 2. પ્રભુના પુનરાગમનની કેટલીક એંધાણીઓ. 1. દાનિયેલ 2:41 જણાવ્યા પ્રમાણે મૂર્તિના 10 આંગળાની જેમ યુરોપના 10 રાજ્યો એકત્ર થયા છે અને EEC તરીકે અસ્તિત્વમાં આવ્યા છે. 2. દાનિયેલે 12:4 લખવામાં આવ્યું છે, પણ હે દાનિયેલ, તું અંતના સમય સુધી એ વાતો બંધ કરીને પુસ્તક પર મહોર સિક્કો કર. ઘણાઓ અહીં તહીં દોડશે અને જ્ઞાનની વૃદ્ધિ થશે. છેલ્લા 100 વર્ષમાં જ્ઞાન અતિગણું વધ્યું છે. વર્તમાન સમયમાં 15,000 સાયન્સ મેગેઝિનો છે. સર્વ જમાનામાં થઈ ગયેલા વિજ્ઞાનીઓના 90% વિજ્ઞાનીઓ અત્યારે હાલમાં પૃથ્વી પર છે. દુનિયાના તમામ પ્રકારના જ્ઞાનમાંથી અર્ધું જ્ઞાન છેલ્લા 15-17 વર્ષમાં જ વિકસ્યું છે. દાખલા તરીકે એપોલો 13 યાન પૃથ્વીથી દૂર 205,000 માઇલ પર ગબડ્યું છે, ત્યારે કોમ્પ્યુટરથી પૃથ્વી પરની લેબોરેટરી દ્વારા 4 મિનિટમાં સુધાર્યું. વળી 1969 નીલ આર્મસ્ટ્રોંગ અને એડવર્ડ આલ્ડ્રીએ ચંદ્ર પર સફળ ઉતરાણ કર્યું. શરીરના અવયવોનું સફળ પ્રતિરોપણ કરવામાં આવે છે. હૃદય, કોર્નિયા, કિડની, હૃદયમાં બેટરી સફળતાથી કરવામાં આવે છે. 3. વળી દાનિયેલ 2:4 લખવામાં આવ્યું છે, ઘણાઓ અહીં તહીં દોડશે. વર્તમાન સમયમાં મુસાફરી ઘણી જ વધી ગઈ છે, તેમજ ઝડપી વાહનો પણ ખૂબ વધી ગયા છે. રશિયાનું નવું સુપરસોનિક એરલાઇનર TU-144-130 મુસાફરોને 4,000 માઇલ લઈ જાય. તેની ગતિ કલાકના 1500 માઇલની છે. આવાજની ગતિ કરતાંય વધુ. સવારમાં ઘેર નાસ્તો કરીને પ્લેનમાં બપોરે ન્યૂયોર્ક પહોંચી, ત્યાં જમીન સોદો કરી સાંજે પ્લેનમાં ઘેર પાછા આવી રાતનું ભોજન લઈ શકો. 4. આપણો સૂર્ય નોવા બનશે. નોવા એટલે શ્યામ પિંડ બની જશે. નોવા એટલે કાળા ધબ્બા જ. સૂર્યનોવા બે એટલે ખૂબ જ પ્રકાશિત થાય, બહુ જ ગરમ થાય અને બળીને ખાક થઈ જાય. નોવા અને બને ત્યારે કેટલાય ઘણો પ્રકાશ થાય અને બેહદ ગરમી ઉત્પન્ન થાય, કદ વધી જાય, પછી કાળો પ્રકાશ રહિત બની જાય. સૂર્ય નોવા બનશે. શ્યામપિંડ. 1.
यशाया 13:10 प्रमाणे आकाशना ताराओ तथा नक्षत्रों प्रकाश आपशे नहीं, सूर्य उगता ज अंधाराशे ने चंद्रनो प्रकाश पड़शे नहीं। 2 यशाया 30:26 प्रमाणे चंद्रनु अजवाळू सूर्यना अजवाळा सरखू थशे ने सूर्यनु अजवाळू 7 गणु 7 दिवसना अजवाळा समान थशे। 3 UL 2:10 तेओनी आगळ धरती कांपे छे, आकाशो थथरे छे, सूर्य तथा चंद्र अंधाराय छे ने ताराओ झांका थई जाय छे। 4 UL 2:31 वळी हूँ आकाश में तथा पृथ्वी पर अद्भुत कामों देखाड़ी से लोही अग्नि तथा धुमाड़ाना स्तंभों योहानो मोटो दिवस आए ते पहला सूर्य अंधकार रूप तथा चंद्र लोही रूप थी जैसे। 5 प्रकटीकरण 8:12 पची चौथा दूते रणशिंगड़ू वगाड़ी तेरे सूर्यना तीजा भाग पर तथा चंद्रना तीजा भाग पर तथा ताराओना तीजा भाग पर प्रहारों थशे के जेथी तीजो भाग अंधकार रूप थाय अने दिवसनो त्रीजो भाग तेमज रातनो त्रीजो भाग प्रकाश रहित थाय। 6 प्रकटीकरण 16:8-9 पछी चौथाए पोतानुं प्यालू सूरज पर एड़ी दीधुं एटले तेने अग्निथी माणसोने बाळी नाखवानी शक्ति आपवामां आवी, माणसो मोटी आँचथी दाज्या। प्रकटीकरण 16:8 पछी चौथा दूते पोतानुं सूरज पर रेड़ी दीधुं एटले तेने अग्निथी माणसोने बाळी नाखवानी शक्ति आपवामां आवी। आ 9मी कलम छे। यशाया 30:26 चंद्रनुं अजवाळू सूर्यना अजवाळा सरखू थशे ने सूर्यने अजवाळू 7 गणु 7 दिवसना अजवाळा समान थशे। आपणी दुनियाना सौथी मोटा खगोळशास्त्री अमदावादनी फिजिकल रिसर्च लेबोरेटरीमां प्रवचनो आपवा माटे आव्या हता। ते वखते हूँ तेमनी सभामां गयो हतो अने आपणो सूर्य નોવા બનશે કે કેમ તે વિશે મેં તેમને પ્રશ્ન પૂછ્યો હતો। તેમણે કહ્યું કે બહુ થોડા સમયમાં આપણો સૂર્ય નોવા બનશે એવી શક્યતા છે। પછી છઠ્ઠા દૂતે પોતાનું પ્યાલું મોટી નદી પર એટલે યુફ્રેટીસ પર રેડી દીધું એટલે ઉગમણથી પૂર્વ દિશાથી જે રાજાઓ આવનાર છે તેઓને સારો રસ્તો તૈયાર થાય માટે તેનું પાણી સુકાઈ ગયું। પ્રકટીકરણ 16:12 ઉગમણ એટલે પૂર્વથી જે રાજાઓ અને લશ્કરો યરુશાલેમની સામે ચઢાઈ કરવા જવાના છે તે રસ્તો તૈયાર થઈ ગયો છે। ચીનમાં યાંગ સિક્યાંગથી શરૂ થઈને તિબેટમાં થઈને કાશ્મીરની આસપાસ થઈને જાય છે અને અફઘાનિસ્તાનમાંથી બોર્ડર પર રસ્તો જાય છે ને ત્યાંથી ઈરાન અને યરુશાલેમ રસ્તો જાય છે। યુફ્રેટીસના પાણી સુકાઈ જશે જેથી લશ્કર જશે। 1954 હું યુફ્રેટીસના કિનારે ઊભો હતો ત્યારે નદી જોઈને મને થયું કે આ છલોછલ છલકાતી નદી સુકાશે, પણ હમણાં તેમાં ગાબડા પડ્યા છે કારણ કે તુર્કસ્તાને 27 તળાવો બાંધ્યા માટે તેમાંથી પાણી વળ્યા છે તેથી પાણી ઘટી ગયા છે, ગાબડા પડ્યા છે તે મેં જાતે જોયું છે। પૂર્વના રાજાઓના લશ્કરો પગપાળા યરુશાલેમ અને ખ્રિસ્ત ઈસુ ખ્રિસ્તની સામે લડવા માટે જવાના છે તે માટે રસ્તો તૈયાર થઈ રહ્યો છે। પ્રકટીકરણ 16:12 પછી છઠ્ઠાએ પોતાનું પ્યાલું મોટી નદી પર એટલે યુફ્રેટીસ પર રેડી દીધું એટલે ઉગમણથી પૂર્વથી જે રાજાઓ ઉગવા આવનાર છે તેઓને સારો રસ્તો તૈયાર થાય માટે તેનું પાણી સુકાઈ ગયું। યશાયા 11:15 યહોવા મિસરના સમુદ્રથી જીભને સૂકવી નાખશે અને પોતાના ઉષ્ણ શ્વાસથી તે નદી પર પોતાનો હાથ હલાવાશે ને તેને માટીને 7 નાળા કરશે અને લોકો જોડા પહેરીને પાર જશે। આ યુફ્રેટીસ નદી તે બાબિલોન અને તુર્કિસ્તાન તરફ આવેલી છે। બાબિલોન તે યુફ્રેટીસ અને તૈગ્રીસ નદી વચ્ચે આવેલો પ્રદેશ છે। આ યુફ્રેટીસ નદી મહામોટી અને બહુ જ ઊંડા પાણીવાળી નદી છે। 1954 સાલમાં હું એ નદી આગળ ઊભો હતો, ભરપૂરપણે વહેતી આ મહાનદીને જોઈને મને અજાયબ લાગ્યું કે આના પાણી કદી સુકાય ખરા અને ખુલ્લા પગે ચાલી શકાય તેવા 7 નાળા થાય ખરા, મને તો અશક્ય લાગ્યું પણ બાઇબલમાં તેની આગાહી આપી છે અને આજે એ સાચું જ પડ્યું છે। તુર્કિસ્તાન દેશ 20 મોટા જળાશયો બનાવી રહ્યો છે અને યુફ્રેટીસ પાણી એ તળાવોમાં વાળી દીધું છે એટલે યુફ્રેટીસ નદીમાં જોડા પહેરીને જઈ શકાય તેવા 20 મોટા ગાબડા પડ્યા છે। પૂર્વના રાજાઓ અને લશ્કરો તો નદીમાં થઈને પગપાળા જઈ શકશે। આ રસ્તો યાંગ સે ક્યાંગ ચીનમાંથી શરૂ થાય છે અને ત્યાંથી તિબેટમાં થઈને એ રસ્તો કાશ્મીરમાંની જે જમીન પાકિસ્તાને ચીનને ભેટ આપી દીધી છે ત્યાં થઈને આ રસ્તો કાશ્મીરની બોર્ડર ઉપર બંધાયો છે, ત્યાંથી અફઘાનિસ્તાન થઈને તે રસ્તો ઈરાન જાય છે અને ઈરાનથી છેક ઇઝરાયલ સુધી જવાનો સુધીનો રસ્તો તૈયાર થયેલો છે અને ઈરાનથી યરુશાલેમ જવાનો રસ્તો બહુ પાસે છે। આ આખો રસ્તો હાલ તૈયાર છે। આ બધા લશ્કરોનો આગેવાન ખ્રિસ્ત વિરોધી અથવા એન્ટીક્રાઇસ્ટ હશે અને તે યરુશાલેમના આપખુદ અધિકારી તરીકે રાજ્ય કરતો હશે, પણ ખ્રિસ્ત તેનો નાશ કરશે। બાઇબલ આ પ્રમાણે કહે છે, 2 થેસલોનિકી 2:8 કલમ, ત્યાર પછી તે અધર્મી પ્રગટ થશે
પ્રભુ ઈસુ માત્ર ફૂંકથી તેનો સંહાર કરશે તથા પોતાના આગમનના પ્રભાવથી તેનો નાશ કરશે. પ્રકટીકરણ 9:16. તેઓના લશ્કરના ઘોડેસવારોની સંખ્યા 20 કરોડ હતી. તેઓની સંખ્યા મેં સાંભળી. આ સંખ્યા પૂર્વના રાજાના ઘોડેસવારોની સંખ્યા છે. થોડા સમય પર ચીનની એક ડોક્યુમેન્ટરી ફિલ્મમાં આમ દર્શાવેલું હતું કે જો જરૂર પડે તો અમે 20 કરોડ ઘોડેસવારો લશ્કર ઉતારી શકીએ તેમ છીએ. 3. પ્રભુ ઈસુનું પુનરાગમન ક્યારે થશે? પ્રભુ ઈસુનું પુનરાગમન ક્યારે થશે એ ચોક્કસ કહી શકે નહીં. એની તારીખ કોઈ આપી શકે નહીં. પ્રભુ ઈસુએ માથી 24:32-34 એ વિશે ઇશારો કર્યો છે. શિષ્યએ પ્રભુ ઈસુને પ્રશ્ન પૂછ્યો કે એ બધું ક્યારે થશે અને તારા આવવાની તથા જગતના અંતની નિશાની શી થશે તે અમને કહે. માથી 24:3. પ્રભુ ઈસુએ એનો જવાબ લંબાણથી આપ્યો. એ પછી કહ્યું કે હવે અંજરી પરથી એનું દ્રષ્ટાંત શીખો. જ્યારે તેની ડાળી કુંબળી થઈ હોય છે ને પાંદડા ફૂટવા માંડે છે ત્યારે તમે જાણશો કે ઉનાળો પાસે આવ્યો છે. અને એમ જ જ્યારે તમે પણ તે બધા થતા જુઓ ત્યારે તમારે જાણવું કે માણસનો દીકરો એટલે કે પ્રભુ ઈસુ પાસે એટલે કે બારણા આગળ જ છે. માથી 24:32-33. ઇઝરાયલ અથવા યહૂદી પ્રજાને 3 ઝાડની ઉપમા બાઇબલમાં આપવામાં આવી છે. દ્રાક્ષાવેલો, જૈતૂન અને અંજીરનું વૃક્ષ. ઉનાળો આપવાનો સમય નજદીક આવે છે. તે સમયે અંજીરીને પાંદડા આવે છે, ઝાડ ઘટાગોર થાય છે અને એની ડાળીઓ કુંબળી થાય છે. આ બધા લક્ષણ ઉનાળો આવવાની નિશાની છે. બાઇબલમાં ન્યાયના દિવસને ઉનાળાની ઉપમા આપવામાં આવી છે. અંજીરીરૂપ યહૂદી પ્રજા જે 2000 વર્ષથી દેશ વગરની, મંદિર વગરની, દુનિયાના 104 દેશોમાં રજળતી ફરી, તે હવે પેલેસ્ટાઇનમાં પાછી ફરી છે. અને તારીખ 14/5/1948 રોજ ઇઝરાયલ રાજ્યની સ્થાપના પણ થઈ ચૂકી છે. એમ એ હવે ઘટાગોર અને તાજી બની છે. આમ લાક્ષણિક અર્થમાં પ્રભુ ઈસુનું પુનરાગમન છેક પાસે છે. તે છેક દર બારણા આગળ છે. ઉપરની વાત તો પ્રભુ ઈસુએ ઉપમા તરીકે વાપરી, કારણ એમણે તો કહ્યું કે આ બધા થતા જુઓ ત્યારે, એટલે કે તારા આવવાની તથા જગતના યુગની તથા અંતની નિશાનીથી શી થશે. એવા શિષ્યોના પ્રશ્નના જવાબમાં પ્રભુ ઈસુએ જે બધા થનારા બનાવ વિશે જણાવ્યું તે બધા થતા જુઓ ત્યારે તમારે જાણવું કે પ્રભુ ઈસુનું પુનરાગમન છેક પાસે છે. બારણા આગળ એટલે તદ્દન નજીક છે અને તે બધા અત્યારે ચારે બાજુ બની રહ્યા છે. વળી લૂક 21:29-31 પ્રભુ ઈસુ ફરીથી એ જ વાત કહે છે, પણ એમાં અંજરી ઉપરાંત બીજા ઝાડનો પણ ઉલ્લેખ કર્યો છે. એટલે કે ઇઝરાયલ ઉપરાંત બીજા દેશો કે બીજી પ્રજાઓને પણ પાંદડા ફૂટવા માંડ્યા છે અને એમની ડાળીઓ કુંબળી થઈ છે. દુનિયાના કેટલા બધા દેશો હવે ખૂબ ખૂબ જાગૃત બન્યા છે. આફ્રિકા ખંડ આથી 40-50 વર્ષ ઉપર અંધારિયો ખંડ કહેવાતો હતો, પણ હાલ છેલ્લા 40-એક વર્ષમાં એના મોટા ભાગે બધા જ દેશો ખૂબ જાગૃત બન્યા છે. પરદેશી સત્તાઓને ફગાવી દીધી છે, નવા નામો ધારણ કર્યા છે અને દેશોની કાયા પલટ કરી દીધી છે. એ પણ પ્રભુના પુનરાગમનની નિશાની છે. વળી પ્રભુ ઈસુ ગગનમાં ઉતરે અને મંડળી ગગનમાં ચડી જાય એ પૂર્વે બનનારા બધા જ બનાવો અંગેનું એકે ભવિષ્ય વચન પૂરું થયા સિવાય બાકી નથી. મતલબ કે હવે કોઈ પણ ઘડીએ પ્રભુનું ગગનમાં ઉતરાણ થાય એ વિશે પ્રભુ ઈસુએ જણાવ્યું છે કે મારું આવું ચોરની પેટે થશે, માટે જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે કયા દિવસે તમારો પ્રભુ આવશે. પણ એ જાણો કે ચોર કયે પહોરે આવશે. એ જો ગરદણે જાણતો હોત તો જાગતો રહેત. એ માટે તમે પણ તૈયાર રહો, કેમ કે જે ઘડીએ તમે ધારતા નથી તે જ ઘડીએ માણસનો દીકરો આવશે. માથી 24:42-44. હવે એક વાત અહીં સ્પષ્ટ કરી લઈએ. નવા કરારમાં પ્રભુના આગમનને 2 પ્રકારે દર્શાવ્યું છે. 1 ચોરની પેટે ઓચિંતું તથા છૂપું અને 2 વીજળીને પેટે જગ જાહેર રીતે. જેમ વીજળી પૂર્વથી નીકળીને પશ્ચિમ સુધી ચમકે છે તેમ જ માણસના દીકરાનું આવવું થશે. માથી 24:27. તો આ પરથી વિરોધાભાસી લાગતા 2 વિધાનોનો સુમેળ કેવી રીતે મેળવી શકાય જોઈએ. પ્રભુનું પુનરાગમન 2 પગથિયામાં થશે. 1 ગગનગમન, જેને આપણે રેપ્ચર કહીએ છીએ. પોતાની કન્યારૂપી મંડળીને લેવા પ્રભુ ઈસુ સ્વર્ગ ભુવનથી ગગનમાં ઉતરશ. 1 પહેલું પગથિયું. આ સમયે તે ચોરની પેઠે છૂપો આવશે. જેઓ ખ્રિસ્તના તેઓ સિવાય આગ આગમનની કોઈને ખબર નહીં પડે. એ સમયે ખ્રિસ્તમાં મુએલા સજીવન થઈને ઉઠશે અને તે સમયે ખ્રિસ્તના જે લોકો જીવતા હશે તેઓ મહિમાવાન શરીરો ધારણ કરશે અને બંને જૂથ સાથે મળીને ગગનમાં ઊંચકાઈ જશે. આ પહેલા પગથિયાને માટે ગગનગમન રેપ્ચર નામ વાપર્યું છે. ચોર ઘરમાંથી કિંમતી ધન લઈ જવા આવે છે, એમ જ પ્રભુ ઈસુ જગતરૂપી ઘરમાંથી મંડળીરૂપી ધન લેવા આવનાર છે. વળી આકાશનું રાજ્ય સારા મોતી શોધનાર કોઈ એક વેપારીનું જેવું છે. તેને એક અતિમૂલ્યવાન મોતીની શોધ લાગી, ત્યાર પછી જઈને તેણે પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે વેચાતું લીધું. માથી 13:45-46. આ અતિમૂલ્યવાન મોતી તે મંડળી છે. એને માટે ખ્રિસ્તે પોતાનું સર્વસ્વ, હા પોતાનો પ્રાણ
પણ આપ્યો. ખ્રિસ્તમાં આપણે તો ખ્રિસ્તનો વારસો નિમાયા. એફેસી 1:11. વળી એ આત્મા દેવના પોતાના દ્રવ્યરૂપીના ઉદ્ધારના સંબંધમાં તેના મહિમાને અર્થે આપણા વારસાનું બાનું છે. એફેસી 1:14. એમ ચોરની પેટે છુપી રીતે આવીને પ્રભુ ઈસુ પોતાના દ્રવ્યરૂપી લોકને પોતાની સાથે ઉપર લઈ જશે. જગતના બાકીના લોકોને તેની તક્ષણ જાણ પડે પણ નહીં પડે. પ્રાગટ્ય 2. એ પછી પ્રભુ ઈસુ સ્વર્ગમાં પોતાના લોકની સાથે 7 વર્ષ રહેશે. એ 7 વર્ષને અંતે તે પોતાના ગગનમાં ઊંચકાઈ ગયેલા લોકો અથવા મંડળી સાથે પૃથ્વી ઉપર ઉતરશે. જખારે 14:4 એ બીજું પગથિયું અને એ પગથિયાનું નામ પ્રાગટ્ય. પ્રભુ ઈસુએ પોતે એ વિશે એટલે કે સ્વર્ગમાંથી આ પૃથ્વી ઉપર પોતાના ઉતરણ વિશે આ પ્રમાણે લખ્યું છે. ત્યારે જો કોઈ તમને એમ કહે કે જુઓ ખ્રિસ્ત અહીં અથવા ત્યાં છે તો તમે માનતા ના, કેમ કે છૂટા ખ્રિસ્ત તથા પ્રબોધકો ઉઠશે ને એવા મોટા ચમત્કાર તથા અદ્ભુત કૃત્યો કરી દેખાડશે કે જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ ભૂલાવશે. જુઓ મેં અગાઉથી તેમને તમને કહ્યું છે. એ માટે જો તેઓ તમને કહે કે જુઓ તે રાનમાં છે તો તમે બહાર ન જતા, જુઓ તે ઓરડાઈમાં છે તો ન માનતા, કેમ કે જેમ વીજળી પૂર્વથી નીકળીને પશ્ચિમ સુધી ચમકીએ છીએ તેમજ માણસના દીકરાનું આવું થશે. જ્યાં મૂળદું હોય ત્યાં ગીધો એકઠા થશે અને તે દાડાઓની વિપત્તિ પછી સૂરજ તરત અંધકારરૂપ થઈ જશે ને ચંદ્ર પોતાનું અજવાળું નહીં આપે ને આકાશથી તારાઓ ખરશે ને આકાશના પરાક્રમો હલાવાશે અને ત્યારે માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે ને ત્યારે પૃથ્વી પરના સગળા કુળો શોક કરશે અને માણસના દીકરાને પરાક્રમ તથા મોટા મહિમા સહિત તેઓ આકાશના મેઘ પર આવતો દેખશે. 24:23. આ પ્રાગટ્ય અથવા બીજું પગથિયું વીજળીના ચમકારા જેવું થશે. આપણે રાતને સમયે ઘરમાં બારણા બંધ કરીને સૂઈ ગયા હોઈએ અને માથે મોઢે ઓઢી લીધું હોય છતાંય બહાર વીજળી ચમકે તો આપણને ખબર પડી જાય છે. એમ પ્રભુ ઈસુ આ પૃથ્વી ઉપર ઉતરશે ત્યારે તરત જ આખી દુનિયાના તમામ માણસોને ખબર પડી જશે. આ પ્રાગટ્ય વિશે જખારે આ પ્રમાણે લખે છે. જો યહોવાનો એક એવો દિવસ આવે છે કે જ્યારે તારી લૂંટ તારી મધ્ય વહેંચવામાં આવશે, કેમ કે હું સર્વ પ્રજાઓને યરૂશલેમની સામે યુદ્ધ કરવાને એકઠી કરીશ અને તે નગર સર કરવામાં આવશે. ઘર લૂંટવામાં આવશે અને સ્ત્રીઓની આબરૂ લેવામાં આવશે. અડધું નગર ગુલામી ગીરીમાં જશે પણ બાકી લોકોને નગરમાં તે કાપી નાખવામાં આવશે. ત્યાર પછી યહોવા જેમ પોતે યુદ્ધને દિવસે લડ્યો હતો તેમ તે પ્રજાઓની સામે જઈને લડશે. તે દિવસે તેના પગ યરૂશલેમની સામે પૂર્વ દિશાએ આવેલા જૈતુન પર્વત પર ઊભા રહેશે અને જૈતુન પર્વત વચ્ચોવચ્ચથી પૂર્વ તરફ ને પશ્ચિમ તરફ ફાટશે તેથી બહુ મોટી ખીણ થઈ જશે. અડધો પર્વત ઉત્તર તરફ ને અડધો દક્ષિણ તરફ ખસી જશે. જખારે 14:4. આમ પ્રભુના પુનરાગમનના આ 2 પગથિયા છે. એક ગગનગમન રેપ્ચર અને બીજું છે પ્રાગટ્ય જેને રિવલેશન છે કહેવાય છે. અને એ બંને પગથિયા અને એ પ્રત્યેક વખતે બંને પ્રસંગો અલગ અલગ બરાબર સમજી લેવા જોઈએ, નહીં તો ગોટાળો થવા સંભવ છે.